વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 6 માં ખરીદ નોંધના દાખલા જોઈએ છે, જેની અંદર હવે માલની ખરીદીને લગતા દાખલા જોઈશું, જેમાં ઉદાહરણ 2 જોઈએ. નીચેના વ્યવહારો પરથી શ્રીજી ફર્નિચર માર્ટના ચોપડે ખાનાવાળે ખરીદનો તૈયાર કરો અને શ્રીજી માર્ટ માટે ટેબલ, ખુરશી અને કબાટ લે વેચનો ધંધો કરે છે. એટલે ટેબલ, ખુરશી અને કબાટ એને માટે શું થયું, માલ નહીં વસ્તુ થઈ, અને જેના કારણે એના કોલમ આપણે અલગથી બનાવીએ. જો આગળના 3 આ 4 કોલમ ફિક્સ જ હતા, તારીખ, વેપારીનું નામ, આવક, ભરતા નંબર, ખાપા, અહીંયા કુલ પણ એ હતું, પણ આ જે વસ્તુ જે અલગ અલગ માલ છે તેનું અલગ કોલમ બનાવવાનું, ટેબલ, ખુરશી અને કબાટ. તો એ વસ્તુ ખાલી અહીંયા ધ્યાન રાખવાની. આ શેની છે, માલના ખાનાવાળી. ખરીદ નોંધ અને આની અંદર કયા વ્યવહારો નોંધવાનો, ઉધાર માલની ખરીદી જ, બરાબર. તો આપણે પહેલું જોઈએ, એપ્રિલ 1, શ્રીરામ ફર્નિચર માર્ટ પાસેથી 10 નંગ ટેબલ, 1000 નંગ દીઠ, 1000 નંગ દીઠ, 1 નંગના 1000 રૂપિયા, એવા 10 નંગ એટલે 10000 રૂપિયા થયા. 15 નંગ ખુરશી, 600 લેગે, એટલે 600 × 15 કરો એટલે 9000 રૂપિયા થશે નંગદીઠ. અને 5 નંગ કબાટ 3000ના ભાવે, બરાબર. 5 × 3000 કરો એટલે 15000 થયા ભાવે ખરીદ્યા. અને શાકનો સમય 1 માસ હતો, ભરતિયા નંબર 99. તો આ જે ઉધાર ખરીદી કરી છે શ્રીરામ ફર્નિચર માર્ટ ખાતે, બરાબર, વેપારીનું નામ એપ્રિલ 1, અને આવક ભરતિયા નંબર તમને કેટલું આપેલું છે, 99, તે લખી નાખ્યું. ટેબલ કેટલું હતું, ટેબલની ઓરિજિનલ કિંમત કેટલી થાય છે, 1000 × 10 એટલે બંનેનો ગુણાકાર ટોટલ 10000. પછી ખુરશી કેટલી હતી, 600 × 15, 15 × 90 એટલે 9000 રૂપિયા થશે. અને જ્યારે કબાટ હતા 3000 × 5, 5 નંગ કબાટ 3 ના ભાવે, તો અહીંયા 5 × 3 = 15 અને આ બધાનું ટોટલ કેટલું થશે, 34000 રૂપિયા લખવાના. એના પછી 5મું જોઈએ, શ્રીકૃષ્ણ ફર્નિચર માર્ટમાંથી 10 નંગ ટેબલ 1200 રૂપિયાના ભાવે અને 12 નંગ કબાટ 2500ના નંગદીઠ ભાવે 10% વેપારી વટાવ ખરીદ્યા, ભરતિયા નંબર 126 મળ્યું, અડધા નાણાં તરત જ રોકડા ચૂકવ્યા. અડધા નાણાં જે ચૂકવ્યા છે એ રોકડ મેળમાં આપણે અલગથી લખી નાખવાનું, પણ જે પૂરેપૂરી નોંધ અહીંયા કરીશું. તો અહીંયા જો શ્રીકૃષ્ણ ફર્નિચર માર્ટ ખાતે અને બિલ નંબર આપેલું છે 126. હવે અહીંયા તમારે કેટલા કરવાના, 1200 × 10 કરો એટલે 12000 થાય. 12000 - 10%, બરાબર, 12000 - 10% કરો એટલે 10800 થશે. તમારે આઈટીઆઈ અંદર લખવાની જરૂર નથી, આ તો સમજૂતી માટે છે. સેમ એ જ રીતે અહીંયા 12 નંગ કબાટ 2500ના ભાવે, તો કબાટની કોલમમાં લખીશું, 2500 × 12 કરો, બરાબર, 2500 × 12 કરો એટલે કેટલા થાય, 3000 એટલે 30000. 30000માંથી 10% માઇનસ કરો, 30000 - 10% એટલે 27000 થશે, અને 27000 + 10800 એટલે ટોટલ 37800 ટોટલ એનું થશે. ખુરશીમાં નહીં આપેલું તો એનું ડેશ કરી દેવાનું, બરાબર. ચલો હવે એના પછીનું જોઈએ, 10મું, શ્રી શિવમ સાયકલ સ્ટોર્સમાંથી 3500ની સાયકલની ખરીદી કરી. સાયકલ કંઈ ફર્નિચર ના કહેવાય, એ મિલકત કહેવાય, તો એ આપણે શેમાં નોંધ કરીશું, ખાસ આમનોંધમાં નોંધાશે. તો નીચેથી અલગ નોંધ કરવાનું, 10 એપ્રિલ સાયકલ શાક પર ખરીદી, જે ખાસ આમનોદમાં નોંધાય. ચલો 20મું જોઈએ, શ્રી રહીમ ફર્નિચર સ્ટોરમાંથી 10000નો ખુરશી 10% વેપારી વટાવે ખરીદ્યા અને 5% રોકડ વટાવે તરત નાણાં ચૂકી દીધા. તરત નાણાં ચૂકી દીધા, એ કેવો વ્યવહાર ગયો, રોકડ વ્યવહાર થયો. તો અહીંયા 20 એપ્રિલ સંપૂર્ણ રોકડ ખરીદી હોવાથી રોકડ વેણમાં નોંધાશે. ચલો એના પછી, શ્રી અંબે ફર્નિચર ટ્રેડિંગ કંપનીના 20 નંગ ટેબલ 900 રૂપિયા ભાવે 5 નંગ ખુરશી 700ના ભાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. ઓર્ડર છે તો એ બિન આર્થિક વ્યવહાર થયો, તો અહીંયા ફક્ત ઓર્ડર છે એટલે બિન આર્થિક વ્યવહાર હોવાથી તેની નોંધ થશે નહીં, બરાબર, તે રીતે નોંધ આમાં લખાય નહીં. મહેશભાઈ, 30મો નંબર જુઓ, મહેશભાઈ પાસેથી બિલ નંબર 500 હેઠળ 5 નંગ દીઠ રૂપિયા નંગ ટેબલ, નંગદીઠ 1200ના ભાવે 20 નંગ ખુરશી અને નંગદીઠ 600ના ભાવે 8 નંગ કબાટ 2500ના ભાવે અને 10% વેપારી વટાવે ખરીદ્યા. તો બંનેનો ગુણાકાર કરવાનો, અહીંયા 500 બિલ નંબર 500 છે,
तो महेश भाई खाते बिल नंबर 500 पी 5 × 1200 करो एट 6000 6000 10% बात करो ए 5400 आवशे। सेमी रीते 20 × 600 करो ए 12000 12000 बाद करो ए 10% ए 1200 बाद करो ए 10800 અને 2500 × 8 કરો એટલે તમારે 20000 થાય 20000 10% બાદ કરો એટલે 18000 થાય અને એનું ટોટલ કેટલું થશે 34000 આ બધાનું ટોટલ ટેબલ કેટલા ખરીદી કેટલા રૂપિયાના ખરીદ્યા 26200ના ટોટલ ખુરશી કેટલાની ખરીદી 19800ની ટોટલ કબાટ કેટલાનો ખરીદ્યો 60000ના અને ટોટલ એનું કેટલું થયું આ બધાનું આમ ટોટલ કરો કે આમ ટોટલ કરો બંનેનું ટોટલ કેટલું થશે 106000 રૂપિયા થશે એટલે કુલ ઉધાર માલની ખરીદી કેટલી કરી 106000 રૂપિયાની કરી।